ત્રીજો પ્રકાર છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, બરોબર? તો જો ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ડાયલોગ ફોર્મમાં, બરોબર, ત્યારે સેજે 5 પ્રકારના વાક્યો છે એની માહિતી આપણી પાસે હોવી જ જોઈએ, તો જ આપણને કંઈક આવડે વાક્ય ચેન્જ કરતા. તો આ વિડીયોની અંદર ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય છે તેના સંદર્ભમાં મારે તમને માહિતી આપી છે. તો પહેલો પ્રશ્ન મિત્રો એ થાય કે આજ્ઞાર્થ વાક્ય એટલે કેવા પ્રકારનું વાક્ય સાહેબ, બરોબર? તો જ્યારે વાક્યની શરૂઆત કોઈને કોઈ મૂળ ક્રિયાપદથી શરૂ થતી હોય, વાક્યની શરૂઆત જ્યારે કોઈને કોઈ મૂળ ક્રિયાપદથી શરૂ થતું હોય, જ્યારે વાક્યની શરૂઆત કોઈને કોઈ મૂળ ક્રિયાપદથી શરૂ થતી હોય તો એને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. આમ આપણે જોઈએ તો આજ્ઞાર્થ વાક્ય છે એના 2 પ્રકાર છે. આજ્ઞાર્થના 2 પ્રકાર છે. નંબર 1, મૂળ ક્રિયાપદથી શરૂ થતા આજ્ઞાર્થ વાક્ય, મૂળ ક્રિયાપદથી શરૂ થતું આજ્ઞાર્થ, મૂળ ક્રિયાપદથી શરૂ થતું આજ્ઞાર્થ. મૂળ ક્રિયાપદથી એટલે દાખલા તરીકે જો સિટ ડાઉન, સિટ ડાઉન, નીચે બેસો, સિટ ડાઉન બોયઝ, આવી રીતના આપણે વાક્ય બોલતા હોય તો આ આજ્ઞાર્થ વાક્ય છે. આ કોઈ પ્રશ્નાર્થ નથી, આ વિધાન નથી. જો પ્લીઝ, પ્લીઝ સ્ટેન્ડ અપ, પ્લીઝ સ્ટેન્ડ અપ, તો આ બીજા પુરુષનો આજ્ઞાર્થ કહેવામાં આવે છે. તો જ્યારે વાક્યની શરૂઆત મૂળ ક્રિયાપદથી શરૂ થતી હોય તો તેને બીજા પુરુષનો આજ્ઞાર્થ કહે છે. હું તમને આગળ વિશેષ બીજી માહિતી આપું જ છું. બીજો જે પ્રકાર છે આજ્ઞાર્થમાં એ લેટ આજ્ઞાર્થ વાક્ય રચના છે. લેટ આજ્ઞાર્થ વાક્ય રચના, તો આજ્ઞાર્થ વાક્ય છે એના 2 પ્રકાર. એક તો મૂળ ક્રિયાપદથી શરૂ થતા આજ્ઞાર્થ વાક્ય, જ્યારે મૂળ ક્રિયાપદથી આજ્ઞાર્થ વાક્ય શરૂ થતા હોય ત્યારે એને બીજા પ્રકારના પુરુષના આજ્ઞાર્થ વાક્યો પણ કહે છે, બરોબર? તો અહીંયા જો સિટ ડાઉન બોયઝ, અહીંયા યુ લખવામાં નથી આવતું, એટલું જ ખાલી આપણે એમ સમજવાનું હોય છે. સિટ ડાઉન બોયઝ, ગો ટુ ધ લાઇબ્રેરી, સ્ટેન્ડ અપ પ્લીઝ, તો આ બીજા પુરુષના આજ્ઞાર્થ કહેવાય, બરોબર? તો બીજા પુરુષના આજ્ઞાર્થમાં વાક્યની શરૂઆત મૂળ ક્રિયાપદથી થાય છે. પછી આજ્ઞાર્થનો બીજો પ્રકાર છે લેટવાળી આજ્ઞાર્થ વાક્ય રચના. જો આપણે ઘણી વખત બોલીચાલીમાં જોતા હોય લેટ્સ હેવ, લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી, લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી, ચલો ને આપણે લાઇબ્રેરીએ જઈએ, તો આ પણ એક આજ્ઞાર્થ જ છે, પણ એ લેટવાળી આજ્ઞાર્થ વાક્ય રચના છે. લેટ મી, લેટ મી, આપણે આવી રીતના બોલતા હોય લેટ મી ગો આઉટસાઇડ, લેટ મી ગો આઉટસાઇડ, સર મને બહાર જવાની રજા આપો ને, તો આ લેટથી આજ્ઞાર્થ વાક્ય શરૂ થયું છે. તો આજ્ઞાર્થના 2 પ્રકાર છે. તો આજ્ઞાર્થ વાક્ય એટલે શું, તો એના સંદર્ભમાં મેં અહીંયા માહિતી આપી છે. જ્યારે વાક્યની અંદર કોઈને કોઈ હુકમ સ્વરૂપે આજ્ઞા રજૂ થતી હોય, કોઈ વિનંતી સ્વરૂપે આજ્ઞા રજૂ થાય, કોઈ સલાહ સૂચન ચેતવણી વગેરે, એમ કે જ્યારે ભાવ વ્યક્ત થાય છે ત્યારે એને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહે છે. અંગ્રેજીમાં આજ્ઞાર્થ વાક્યને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહે છે. આજ્ઞાર્થ વાક્ય છે એના 2 પ્રકાર છે. તો જુઓ તમે મેં આ જે માહિતી આપી, સૌથી પહેલો પ્રકાર બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય. બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય 2, એની અંદર નાના નાના 2 પોઈન્ટ આવે છે, એક તો હકારમાં અને એક નકારમાં. જ્યારે બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય હકારથી શરૂ થાય ત્યારે એ કોઈને કોઈ મૂળ ક્રિયાપદથી શરૂ થાય. જો વર્ક હાર્ડ બોયસ, બાળકો સખત મહેનત કરજો, યોર એક્ઝામ ઇઝ નિયર, તમારી પરીક્ષા નજીક છે, સિટ ડાઉન પ્લીઝ, નીચે બેસી જાઓ, તો આ બીજા પુરુષનો આજ્ઞાર્થ કહેવાય છે, બરોબર? બીજા પુરુષના આજ્ઞાર્થમાં વાક્યની શરૂઆતમાં યુ લખવામાં આવતો નથી, એટલું જ એ યુ સમજવાનો હોય છે. બી રેગ્યુલર, નિયમિત બનો, રિસ્પેક્ટ યુઅર ટીચર્સ, તમારા શિક્ષકોને તમે માન આપો, બરોબર? તો બીજા પુરુષના આજ્ઞાર્થમાં વાક્યની શરૂઆત મૂળ ક્રિયાપદથી થાય છે. નકાર હોય ત્યારે ડોન્ટ, ડુ નોટ કે નેવર શબ્દ તમને જોવા મળશે. જો ડોન્ટ ટોક લાઉડલી બોયઝ, ડોન્ટ ટોક લાઉડલી ચિલ્ડ્રન, નેવર બી આઇડલ, ક્યારેય આળસુ ન બનશો. તો આજ્ઞાર્થનો પહેલો પ્રકાર છે. આજ્ઞાર્થનો પહેલો પ્રકાર એ બીજા પુરુષથી શરૂ થતા આજ્ઞાર્થ વાક્ય. પછી આજ્ઞાર્થનો બીજો જે પ્રકાર છે એ પહેલા અને ત્રીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. પહેલા અને ત્રીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય લેટથી શરૂ થાય છે, બરોબર? तो જ્યારે વાક્ય લેટથી શરૂ થાય ત્યારે એ સમજી લેવાનું કે પહેલા અથવા ત્રીજા પુરુષનો આજ્ઞા છે તો લેટની વિવિધતા એ છે મિત્રો કે લેટ્સ આવી રીતે પણ એમ કે મોટા ભાગે લેટ્સ છે એ ટૂંકા રૂપમાં જ બોલવામાં આવે છે તો લેટસ આપ્યું છે એ ક્યારેક જોવા મળે બાકી તો શોર્ટ ફોર્મમાં લેટ્સ લેટ્સ આટલું યાદ રાખજો લેટ્સ બરાબર तो लेट्स है ये पहला अने त्रीजा पुरुषनो आज्ञार्थ कहे छे लेट्स सीट विजिट द लाइब्रेरी चलो आपणे लाइब्रेरी मुलाकात लीए लेट्स नॉट डिस्टर्ब अधर्स चलो आपणे बीजाने खलल न पहोंचाड़ीए लेट मी गो आउट सर साहेब मने बहार जवा द्यो ने जो आ लेट्स अने मी ई पहला पुरुषनो आज्ञार्थ कहेवामां आवे छे लेट चिल्ड्रन प्ले ऑन द ग्राउंड आ चिल्ड्रन छे ए त्रीजो पुरुष कहेवाय तो एने त्रीजा पुरुषनो आज्ञार्थ कहे छे आमा पछी लेट हिम पण आवे लेट हिम वॉच टीवी एने टीवी जोवा दियो लेट हिम वॉच टीवी बराबर तो आज्ञार्थ वाक्य छे ए बे प्रकारना सौथी पहेलो प्रकार बीजा पुरुषना आज्ञार्थ वाक्य पछी बीजो प्रकार पहेला अने त्रीजा पुरुषना आज्ञार्थ वाक्य बीजा पुरुषना आज्ञार्थ वाक्य हकरमां सीधा मूळ क्रियापदथी शरू थाय छे नकार में डोंट डू नॉट अने नेवर थी शुरू थाय छे पहला अने त्रीजा पुरुषना आज्ञार्थ वाक्य लेट थी शुरू थाय छे ओके बीजा पुरुषना आज्ञार्थ सांभळनार माटे वपराय छे जो मोटे भागे आपणे सांभळनारने सलाह आपता होय छे वर्क हार्ड डोंट वेस्ट टाइम बरोबर तो आवी रीतना आपणे बीजा पुरुष सांभळनार माटे वधारेमां वधारे एम के वपराय छे बी रेग्युलर बाळको नियमित बनो योर स्टडी इज वेरी इम्पोर्टंट अहीं सांभळनार माटे यू लखातो नथी बरोबर बीजा पुरुषना आज्ञार्थमां मित्रों के यू लखातो नथी वर्क हार्ड या समजवानुं होय छे वर्क हार्ड मीन्स यू वर्क हार्ड सीट डाउन मीन्स यू सीट डाउन बरोबर ब्रिंग ए ग्लास ऑफ वॉटर फॉर मी जो आमां के यू नथी लखातो यू छे समजवानुं होय छे पहेला अने त्रीजा पुरुषना आज्ञार्थ वाक्यमां लेट पछी हमेशा कर्म आवे छे मोटा भागनी घणी बधी कॉम्पिटिटिव एक्जाम में आ टाइपनी खाली जग्या पूछवामां आवे छे जो लेट पछी खाली जग्या आस्क ए क्वेश्चन सर सर मने एक प्रश्न पूछवानी रजा आपो ने आवी रीतना ऑप्शन आप्या होय आय पछी बीजो ऑप्शन छे मी पछी त्रीजो ऑप्शन छे माय चौथो ऑप्शन छे अहींया माइन तो जो तमे अहींया आ वीडियोनी अंदर तमे माहिती मेळवी होय व्यवस्थित तो तरत ज आपने ख्याल आवे के लेट पछी करता नहीं लेट पछी कर्मनुं रूप आवे छे तो तरत ज आमां सीधुं ध्यान जाशे के मी छे ए कर्म छे तो लेट पछी हमेशा कर्म ज आवे छे करता आवतुं नथी तो आज्ञार्थ वाक्य बे प्रकारना एक तो बीजा पुरुषना आज्ञार्थ वाक्य अने बीजू पहला अने त्रीजा पुरुषना आज्ञार्थ वाक्य पहला अने त्रीजा पुरुषना आज्ञार्थ वाक्य हमेशा लेट थी स्टार्ट थाय छे बीजा पुरुषना आज्ञार्थ वाक्य मूळ क्रियापदथी शरू थाय नकाરમાં डोंट अथवा डू नॉट अथवा नेवर थी स्टार्ट थाय छे ओके चलो हवे બંને પ્રકારના आज्ञार्थ वाक्य छे एनु मारे साहेब इनडायरेक्ट स्पीच શીખવું હોય તો શું કરવાનું તો આ રહ્યા પોઈન્ટ્સ તમારી પાસે સૌથી પહેલા બીજા પુરુષના आज्ञार्थ वाक्य छे એનું મારે જો ઇનડાયરેક્ટ સ્પીચ શીખવું હોય तो एना माटे अहींया मैं 4 पॉइंट्स तमारी सामे मूक्या छे ए 4 पॉइंट तमे ध्यान राखो एटले तमने पण अमारी जेम इनडायरेक्ट स्पीच आज्ञार्थ वाक्यनुं साची रीते फेरवता आवडी शके कोई मोटा पुस्तक वाँचवानी जरूर नथी फक्त 2-5 मिनिटनुं तमारुं ध्यान तमने पूरेपूरा मार्क अपावे तो अमारो ए प्रयास होय छे मित्रों के शक्य होय एटलुं ईझी लेंग्वेजमां तमने समजावीए तो बीजा पुरुषना आज्ञार्थ वाक्य एटले मूळ क्रियापदथी जे स्टार्ट थाय छे ए एनु मारे इनडायरेक्ट स्पीच करवू छे तो सौथी पहेलो फेरफार ए मोस्ट इम्पोर्टंट रिपोर्टिंग वर्ब तरीके सेड सेड टू अहींया दूर कर देवानुं अने तेनी जग्याए वाक्यमां रजू थयेल आज्ञा मुजब जो जे प्रकारनी आज्ञा रजू थाय ए प्रमाणे रिपोर्टिंग वर्ब मूकवामां आवे छे तो आज्ञार्थना प्रकार छे मित्रों केटलीक आज्ञा एवी छे के हुकम रूपे रजू थाय दाखला तरीके प्रिंसिपल छे पटावाड़ा ने हुकम करे रामू ब्रिंग ए ग्लास ऑफ वॉटर फॉर मी मारा माटे एक ग्लास पानी नो लई आओ तो हुकम छे तो ध प्रिंसिपल ऑर्डर्ड रामू तो ज्यारे कोई हुकम रूपे आज्ञा रजू थाय त्यारे रिपोर्टिंग वर्ब तरीके सेड के सेड टू ने बदले ऑर्डर्ड शब्द आवे ઓર્ડર્ડ પછી ટુ નથી આવતું, આ ખાસ ધ્યાન રાખજો। આ બધા જ રિપોર્ટિંગ વર્બમાં ક્યાંય ટુ વપરાશે નહીં, બરોબર। વિનંતી રૂપે જ્યારે કોઈ આજ્ઞા રજૂ થાય ત્યારે રિક્વેસ્ટેડ આવે, સાહેબ વિનંતી એટલે એના માટે શબ્દ એક કોમન છે। જ્યારે વાક્યમાં પ્લીઝ આપ્યું હોય શરૂઆતમાં કે વચ્ચે, કાઇન્ડલી આપ્યું છે, પ્લીઝ અથવા કાઇન્ડલી હોય ત્યારે સમજી લેવાનું કે વિનંતી રજૂ થાય છે। પ્લીઝ હેલ્પ મી, સાહેબ મને મદદ કરો ને, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક, મને આ ટોપિક નથી આવડતો। તો પ્લીઝથી વાક્ય શરૂ થયું છે તો એને વિનંતી રૂપે રજૂ થતી આજ્ઞા કહેવામાં આવે છે। હુકમ રૂપે તો મોટી વ્યક્તિ બને ત્યાં સુધી નાની વ્યક્તિને હુકમ કરે, જો પિતાજી છે એના પુત્રને હુકમ કરે, બરોબર। ફાધર ઓર્ડર્ડ હિઝ સન, વર્ક હાર્ડ, સખત મહેનત કર, બરોબર। પછી રિક્વેસ્ટ રૂપે કોઈ પ્લીઝ અને કાઇન્ડલી એ દ્વારા વિનંતી રજૂ થાય છે, બરોબર। તો પ્લીઝ અને કાઇન્ડલી તમને શરૂઆતમાં અથવા છેલ્લે જોવા મળે, બરોબર। ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ વાપરીશું। જ્યારે આપણે રિક્વેસ્ટેડ વાપરીએ ત્યારે કાઇન્ડલી કે પ્લીઝ છે એને દૂર કરવાનું, બરોબર। પછી સલાહ રૂપે કોઈને કોઈ આજ્ઞા રજૂ થતી હોય ત્યારે એડવાઇઝડ શબ્દ વપરાશે। જો શિક્ષક છે એ વિદ્યાર્થીને સલાહ આપે, યોર એક્ઝામ ઇઝ નિયર, વર્ક હાર્ડ, બાળકો તમારી પરીક્ષા નજીક છે, મહેનત કરો, સલાહ રૂપે। પિતા છે એના પુત્રને સલાહ આપે, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, બેટા તું તારો સમય ન વેડફ, તો સલાહ। ફાધર એડવાઇઝડ હિઝ સન, ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ, બરોબર। તો સલાહ રૂપે કોઈ આજ્ઞા રજૂ થાય ત્યારે એડવાઇઝડ આવશે। આ બધાના સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવા ભાઈઓ। પછી આદેશ રૂપે ત્યારે કમાન્ડેડ શબ્દ વપરાય। જો કોઈ આર્મીના એમ કે કેપ્ટન છે એ આદેશ આપે, ફાયર, ધ કમાન્ડર સેડ ટુ ધ આર્મી, ધ કમાન્ડર કમાન્ડેડ ધ આર્મી, ત્યારે આદેશ તરીકે, બરોબર। ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે કમાન્ડેડ શબ્દ આવશે। પછી કોઈ ચેતવણી રૂપે આજ્ઞા રજૂ થાય, ચેતવણી રૂપે ત્યારે વોર્ન્ડ શબ્દ વપરાય છે, WARNED। જો આપણે ઘણી વખત આપણે વ્હીકલમાં પકડાઈ જાય અને પોલીસ છે આપણી પાસે લાયસન્સ ન હોય તો આપણને ચેતવણી આપે, નાવ ડોન્ટ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ, હવે લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવશો નહીં, ચેતવણી આપી। ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોર્ન્ડ રવિ, આવી રીતના। ધ ફાર્મર વોર્ન્ડ ધ સ્ટુડન્ટ્સ, આવી રીતના। પણ ડોન્ટ ટચ ધ લાઈવ વાયર, એ વાયરને એમ કે સ્પર્શ ન કરતા, ઇટ ઇઝ એ, એમાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય, તો આવી રીતના કોઈને કોઈ ચેતવણી રૂપે આજ્ઞા, બરોબર। તો કોઈ ચેતવણી રૂપે જ્યારે આજ્ઞા રજૂ થતી હોય ત્યારે વોર્ન્ડ શબ્દ વાપરવામાં આવે છે। પછી કોઈ ધમકી રૂપે આજ્ઞા રજૂ થતી હોય ત્યારે થ્રીટન્ડ શબ્દ વપરાય છે, કોઈને કોઈ ધમકી આપેલી હોય, બરોબર। ગીવ માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ, ધ મેન સેડ ટુ મી, તે માણસે મને કહ્યું મને મારા પૈસા પાછા આપી દે, ધ મેન થ્રીટન્ડ મી, કોઈને કોઈ ધમકી રૂપે આજ્ઞા ત્યારે આપણે થ્રીટન્ડ શબ્દ વાપરવાનો। આજીજી રૂપે ત્યારે બેગ્ડ શબ્દ વપરાય છે। જો ભિક્ષુક છે એ કોઈને કોઈ આજીજી કરે, સર ગીવ મી અ રૂપી, બરોબર, આઈ હેવ નોટ ઇટન એનીથિંગ ફોર 2 days, સાહેબ મને થોડુંક પૈસા આપો ને, હું 2 દિવસથી કાંઈ જમ્યો જ નથી, તો આજીજી। કોઈ સર્વન્ટ છે એનાથી ભૂલ થઈ ગઈ હોય તો એના શેઠ અથવા માલિકને આજીજી કરે, પાર્ડન મી સર, આઈ હેવ ડન એ સિરિયસ મિસ્ટેક, સાહેબ મને માફ કરી દેજો મારાથી ગંભીર ભૂલ થઈ ગઈ છે, તો બેગ્ડ। ધ સર્વન્ટ બેગ્ડ ધ માસ્ટર, નોકરે માસ્ટરની આજીજી વ્યક્ત કરી ત્યારે બેગ્ડ શબ્દ વપરાય। કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય ત્યારે ટોલ્ડ અથવા આસ્ક્ડ વપરાય છે। તો એ સાહેબ અમને કેમ ખ્યાલ આવે, હું તમને કોઈ ભાવ વ્યક્ત ન થતો હોય આમાંથી, નથી સલાહ, નથી વિનંતી, નથી હુકમ, નથી આદેશ, તો એવું એકાદો આપણે વાક્ય લેશું એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે ના ના સાચી વાત છે, કોઈ ભાવ વ્યક્ત ન થતો હોય ત્યારે ટોલ્ડ અથવા તો આસ્ક્ડ વાપરવામાં આવે છે। એટલે પહેલો પોઈન્ટ, બીજા પ્રકારના આજ્ઞાર્થ વાક્યનો મારે ઇન્ડાયરેક્ટ સ્પીચ કરવું છે તો પહેલો સૌથી અગત્યનો પોઈન્ટ, રિપોર્ટિંગ વર્બ વાક્યમાં રજૂ થયેલ આજ્ઞા પ્રમાણે રિપોર્ટિંગ વર્બ વાપરવાનો, બરોબર। વિનંતી છે તો રિક્વેસ્ટેડ, પ્લીઝ અને કાઇન્ડલીને દૂર કરો। હુકમ છે ઓર્ડર્ડ, આદેશ છે કમાન્ડેડ, સલાહ છે તો એડવાઇઝડ, ચેતવણી છે તો વોર્ન્ડ, धमकी है तो थ्रीटन्ड, आजीजी है तो बेग्ड, कोई भाव व्यक्त नहीं थतो त्यारे आस्कड अथवा टोल्ड आपणे वापरीशुं। बरोबर। हवे एना पछी जो मैं आगळ माहिती आपी हती मित्रों ए प्रमाणे विनंती माटे रिक्वेस्टेड वपराय अने ज्यारे रिक्वेस्टेड आपणे वापरीए त्यारे प्लीज के काइंडली ने दूर कर देवानुं। बरोबर। तो प्लीज अने काइंडली होय त्यारे समजी ज लेजो के विनंतीनो भाव छे एटले रिक्वेस्टेड आवशे। पछी संयोजक तरीके बीजा पुरुषना अज्ञात वाक्यमां संयोजक तरीके हकारमा टू मुकाय छे। हकारमा टू तो जो स्टेन्ड अप तो टू स्टेन्ड अप, गो टू द प्लेग्राउंड टू गो टू द प्लेग्राउंड, मीट द प्रिंसिपल टू मीट द प्रिंसिपल, गिव मी योर बुक टू गिव मी योर बुक एवा पॉइंट साथे तो अज्ञात वाक्यमां संयोजक तरीके हकारमा जे मूळ क्रियापद आप्युं होय ए मूळ क्रियापदनी आगळ टू लगाडवानुं। बरोबर। ए संयोजकनुं काम करे छे। नकार आप्युं छे तो नकार वाक्यमां नोट टू ने दूर कर देवानुं अने नोट टू नी जग्याए आपणे आपणे नकार वाक्यमां डोंट ने दूर करी अने आपणे नोट टू वापरवानुं। नोट टू वापरीशुं। बरोबर। डोंट दूर थी जशे, डू नोट दूर थी जशे, नेवर दूर थी जशे। डोंट, डू नॉट, नेवर आ दूर करवानुं अने तेने बदले नॉट टू शब्द वपराशे। डोंट टॉक लाउडली तो नॉट टू टॉक लाउडली। डोंट वेस्ट योर टाइम, नॉट टू वेस्ट योर टाइम। डोंट चीट अधर्स, नॉट टू चीट अधर्स। नेवर टेल ए लाय, नॉट टू टेल ए लाय। तो नकार वाक्यमां संयोजक तरीके नॉट टू, हकार वाक्यमां संयोजक तरीके मूळ क्रियापदनी आगळ टू। ओके। तो बीजो पॉइंट, पेलो पॉइंट वाक्यमां रजू थयेल आज्ञा प्रमाणे रिपोर्टिंग वर्क, आ भूलता नहीं, आटलुं याद राखी लेजो। बीजो पॉइंट संयोजक तरीके हकारमा टू, नकारमा नॉट टू। त्रीजो पॉइंट अहीं काळमां फेरफार थतो नथी एटले आपणे जे अवतन चिन्हनी अंदर जे काळमां फेरफार करवानो होय छे आज्ञात वाक्यमां कोई काळमां फेरफार करवामां आवतो नथी। बरोबर। अन्य फेरफार छे सर्वनामां फेरफार ए नियम प्रमाणे, पेलो पुरुष बोलनार, बीजो पुरुष सांभळनार। हवे बीजा पुरुषना अज्ञातनुं मारे इनडायरेक्ट स्पीच करवुं छे, आ रह्युं तमारी पासे एक ज सूत्र। सौथी प्रथम बोलनार, तेना पछी आज्ञा मुजब रिपोर्टिंग वर्ब वापरो। एटलामांथी गमे ते एक जे प्रमाणे भाव रजू थयो छे तो वाक्यने आपणे थोडुंक अंडरस्टेन्ड अने गुजराती समजवुं पड़े। तेना पछी सांभळनार, तेना पछी हकारमा संयोजक तरीके टू, नकारमा नॉट टू। बरोबर। अने एना पछी मूळ क्रियापद वापरवानुं। मूळ क्रियापद अहींया वपरातुं होवाथी काळमां फेरफार थतो नथी। जो टू पछी मूळ क्रियापद, नॉट टू पछी मूळ क्रियापद, पछी अन्य शब्द। ओके। तो बीजा पुरुषना आज्ञार्थ छे एनुं मारे इनडायरेक्ट स्पीच करवुं छे तो आ सूत्र प्रमाणे आपणे काम करीशुं। सौथी प्रथम बोलनार, तेना पछी भाव प्रमाणे आज्ञा प्रमाणे रिपोर्टिंग वर्ब, तेना पछी सांभळनार। हकार वाक्य छे तो मूळ क्रियापदनी आगळ टू, नकार वाक्य छे तो नॉट टू अने तेना पछी मूळ क्रियापद, पछी अन्य शब्द। हवे जो तमने आटलुं आवडी गयुं होय मित्रो तो तमारी पासे आ रह्या वाक्यो। जो द मास्टर सेड टू द सर्वंट गेट आउट फ्रॉम हियर। बरोबर। तो तरत ज आपणे सौथी पहेला अज्ञात वाक्यनुं ज्यारे इनडायरेक्ट स्पीच करीए त्यारे समजी लेजो के आपणे एनुं गुजराती करशुं ने त्यारे आपणने खबर पडशे के आपेल वाक्यनी अंदर विनंती छे, सलाह छे, हुकम छे, आदेश छे, चेतवणी छे, धमकी छे, शुं छे। गुजराती करवुं पड़े भाई। बरोबर। इंग्लिश छे या सेकंड लैंग्वेज है, फर्स्ट लैंग्वेज अपनी गुजराती। बरोबर। तो जो द मास्टर सेड टू द सर्वंट गेट आउट फ्रॉम हियर, चाल्यो जा अहीं थी, तो आ वाक्य द्वारा कोई सलाह नहीं, आ वाक्य द्वारा हुकम रजू थाय छे। बरोबर। हुकम रजू थतो होवाथी जो अहीं मैं सेड टू ने दूर करी, सेड टू ने दूर करी अने ऑर्डर्ड वापरू छे। बरोबर। पछी हकार वाक्य छे, ओके, मूळ क्रियापदथी शरू थाय, आगळ टू आवे। तो सूत्रनो ज उपयोग सौथी प्रथम बोलनार, बोलनार एटले मास्टर, एना पछी आज्ञा प्रमाणे रिपोर्टिंग वर्ब एटले ऑर्डर्ड, पछी सांभळनार द सर्वंट, संयोजक तरीके टू, पछी मूळ क्रियापद, पछी अहीं केपिटल होय तो ए नानुं थई जाय, बस। पछी अहीं हियर छे तो एनुं ध्यान। तो सूत्रनो ज आपणे उपयोग करीशुं। जो मैं आगळना एम के विडियोमां बोलनार, तेना पछी रिपोर्टिंग वर्ब आज्ञा मुजब, रिपोर्टिंग वर्ब आज्ञा मुजब, तेना पछी सांभळनार, तेना पछी हकारमा एम के टू आपणे वापरीशुं। बरोबर। अने नकारनी अंदर नॉट टू, પછી અહીંયા બંનેમાં મૂળ ક્રિયાપદ, અહીંયા પણ મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દ લ્યો. આ નાનકડું સૂત્ર છે ભલામણ. આ એક જ સૂત્ર જો તમે ધ્યાન રાખો તો અહીંયા 5 વાક્યો 4 વાક્યો તો આપ્યા છે, પણ એ સિવાયના બીજા અનેક વાક્યો આ સૂત્રની મદદથી તમે સાચા પાડી શકો છો. મોન્ટુ સેટ જો ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ ફ્રોમ ધેર. માસ્ટરે શેઠે તેના નોકરને હુકમ કર્યો, ચાલ્યો જા અહીંથી, તો એ દ્વારા હુકમ રજૂ થાય છે. મોન્ટુ સેટ બંટી પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ સો ફાસ્ટ. મોન્ટુએ કહ્યું બંટી કૃપા કરીને ઝડપથી વાહન ન ચલાવ. ચલો પ્લીઝ, પ્લીઝ એટલે કયો ભાવ વ્યક્ત થાય છે? આમાં વિનંતીનો ભાવ વ્યક્ત થાય છે. વિનંતી એટલે રિક્વેસ્ટ. તો તરત જ સીધું સૌથી પહેલાં બોલનાર એટલે મોન્ટુ, પછી રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ જો આજ્ઞા પ્રમાણે, તેના પછી સાંભળનાર બંટી. એ અંદર છે તો આપણે એને તરત જ જો બહાર લઈ લેવાનું. એક અલ્પ વિરામથી છૂટું છે, એને બહાર લઈ લીધું આપણે. એટલે મોન્ટુ રિક્વેસ્ટેડ બંટી, મોન્ટુ રિક્વેસ્ટેડ બંટી, આ સાંભળનાર. પછી તરત જ આપણે જોઈ લેશું ડોન્ટ છે, નકાર આપ્યું છે, તો એ ડોન્ટને દૂર કરી અને ત્યાં નોટ ટુ શબ્દ વાપરીશું. નોટ ટુ શબ્દ બરાબર. તો મોન્ટુ રિક્વેસ્ટેડ બંટી નોટ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. જો પછી આજ્ઞાર્થ વાક્ય છે, ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે જ. નોટ ટુ પછી મૂળ ક્રિયાપદ, આ તો ભૂલતા જ નહીં, બરોબર. તો નોટ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું સારું રિઝલ્ટ મેળવવા માટે બાળકો સખત મહેનત કરો. તો આમાં નથી કોઈ આદેશ, નથી કોઈ ધમકી, આમાં સલાહનો ભાવ વ્યક્ત થાય છે. તો સલાહ માટે આપણે એડવાઇઝડ શબ્દ મેં આગળના વિડીયોમાં માહિતી આપી. ધ ટીચર એડવાઇઝડ ધ બોયઝ. પછી આ હકાર ક્રિયાપદ છે તો આગળ ટુ વાપરું, ટુ વર્ક હાર્ડ, બરોબર. આખું વાક્ય મિત્રો પછી સળંગ થઈ જાય, એટલે કેપિટલ લેટર છે એ સ્મોલ થઈ જાય, અહીંયા ફૂલ સ્ટોપ આવી જશે. ટુ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. પછી વર્કનું વર્કડ ન થવું જોઈએ. આજ્ઞાર્થ વાક્ય છે, એમાં ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. The police inspector said to the man, "Don't drive without license." જો પોલીસ ઇન્સ્પેક્ટરે માણસને કહ્યું લાયસન્સ વગર હવે વાહન ન ચલાવીશ. તો આમાં કોઈ સલાહ નથી, આમાં કોઈ ધમકી કે વિનંતી નથી. જો આની અંદર ચેતવણી આપી છે, આમાં કોઈ હુકમ નથી પણ ધમકી રૂપે, ચેતવણી રૂપે, બરોબર. ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોર્ન્ડ શબ્દ આવે, આમાં વોર્ન્ડ શબ્દ, બરોબર. થ્રીટન્ડ આમાં મૂકી શકાય. ઓકે. ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોર્ન્ડ ધ મેન. પછી ડોન્ટ નીકળી જશે, તેની જગ્યાએ નોટ ટુ આવશે, બરોબર. એ તો નિયમ પ્રમાણે આ સૂત્ર જે આપ્યું છે એ. ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોર્ન્ડ ધ મેન નોટ ટુ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ. અમિત સેડ ટુ હિઝ ફ્રેન્ડ મીટ મી ડ્યુરિંગ ધ રિસેસ. અમિતે તેના મિત્રને કહ્યું મને રિસેસ દરમિયાન તું મળ. હું તમને વાત કરતો હતો કે ભાઈ આમાં નથી કોઈ વિનંતી, નથી કોઈ હુકમ, નથી કોઈ સલાહ, નથી કોઈ ચેતવણી, નથી કોઈ ધમકી, કોઈ ભાવ વ્યક્ત નથી થતો, આમાં કોઈ આજ્ઞા રજૂ નથી થતી. કોઈ આજ્ઞા રજૂ ન થતી હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે કાં તો તમે ટોલ્ડ વાપરી શકો અથવા તો આસ્ક્ડ વાપરી શકો. તો અમિત આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ, અમિત ટોલ્ડ હિઝ ફ્રેન્ડ. પછી તરત સીધું આપણે ટુ હકાર વાક્ય, પછી મીટ કેપિટલ છે એ સ્મોલ થઈ જશે, ટુ મીટ. પછી મી પેલો પુરુષ બોલનાર પ્રમાણે, તો બોલનાર અમિત છે એટલે હિમ ડ્યુરિંગ ધ રિસેસ. ઓકે. તો બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ મેં તમને આ વિડીયોમાં માહિતી આપી. હવે તેના પછી આપણે લેટવાળી આજ્ઞાર્થ વાક્ય રચના છે, બરોબર. હજી પણ કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, તો એ એક્ઝામ્પલ વિશેષ હવે તમે ધ્યાન આપી શકો છો. જો તમે ધ ડૉક્ટર સેડ ટુ ધ પેશન્ટ ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી. તો ડૉક્ટરે દર્દીને કહ્યું કે આ દવા તું નિયમિત લેજે, તો સલાહ આપે છે એડવાઇસ. ધ ડૉક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક ધેટ મેડિસિન રેગ્યુલરલી. તો આની અંદર સલાહનો ભાવ વ્યક્ત થાય છે, સલાહ છે એટલે એડવાઇઝડ શબ્દ આવશે. મધર સેડ રવિ પુટ યોર બુક એસાઇડ એન્ડ હેલ્પ મી. બેટા રવિ આ પુસ્તક તું તારી બાજુમાં મૂકી દે અને મને મદદ કર. આમાં નથી કોઈ સલાહ, નથી કોઈ હુકમ. તો જો ટોલ્ડ, કોઈ ભાવ સ્પષ્ટ નથી. कोई भाव स्पष्ट नहीं, कोई भाव स्पष्ट न होय एटले टोल्ड अथवा आस्क्ड। तो मधर आस्क्ड रवि, मधर टोल्ड रवि, पछी तरत ज पुटनी आगळ में टू लगाड़ी दीधुं। टू पुट योर छे ए रवि प्रमाणे एटले हिज बुक एसाइड, एन हेल्प मी छे बोलना प्रमाणे, बोलनार मधर छे एटले हर। काळमां फेरफार नहीं, बाकी सर्वनाममां फेरफार नियम प्रमाणे। ધ સર્વન્ટ સેડ ટુ હિઝ માસ્ટર ફર્ગીવ માય મિસ્ટેક સર, નોકરે તેના માલિકને કહ્યું સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો। તો આમાં આજીજી વ્યક્ત થાય છે, આજીજી। તો આજીજી વ્યક્ત થતી હોવાથી અહીંયા બેગ્ડ શબ્દ વપરાશે। ધ સર્વન્ટ બેગ્ડ હિઝ માસ્ટર ટુ ફર્ગીવ, માય છે એ પેલો પુરુષ સર્વન્ટ પ્રમાણે એટલે હિઝ મિસ્ટેક। ઓકે पछी आ सर है एनी कोई जरूर नहीं रहती, ये मास्टर में आ जाए बराबर, एटले एनी काई चिंता नहीं करवानी। द स्टूडंट्स टोल्ड द मैथ्स टीचर प्लीज एक्सप्लेन अस धीस सम अगेन। द स्टूडंट्स रिक्वेस्टेड, जो अँ प्लीज है, प्लीज है एटले रिक्वेस्टेड। द स्टूडंट्स रिक्वेस्टेड द मैथ्स टीचर टू एक्सप्लेन, अस है पेलो पुरुष बोलना प्रमाणे एटले असनी जगह धेम, धीसनु धेट सम अगेन, प्लीज है एटले विनंती भाव रजू थाय छे एटले रिक्वेस्टेड शब्द वपराणो। द फार्मर सेड टू द चिल्ड्रन डोंट टच धीस लाइव वायर, खेडूते बाळकोने कह्युं बाळको पेला जीवंत वायर ने टच न करशो एमां वीजळीनो प्रवाह चालू छे, चेतवणी। चेतवणी ज्यारे रजू थती होय त्यारे वॉर्न्ड शब्द वपराशे। द फार्मर वॉर्न्ड ध चिल्ड्रन, डोंट ने दूर कर देवानुं, तेनी जग्याए नोट टू आवशे बरोबर। नोट टू पछी सीधुं मूळ क्रियापद, मूळ क्रियापद आवतो होवाथी आज्ञात वाक्यमां काळमां फेरफार थतो नथी, आपणे अगाऊ वात थई गई। धीसनुं धेट थशे नियम प्रमाणे। ध फाधर सेड प्रियंका डोंट ईट स्टेल फूड, पिताए कह्युं बेटा तू वासी खोराक न खाईश। तो सलाह आपी, जो सलाहनो भाव व्यक्त थाय छे। तो द फाधर एडवाइज्ड प्रियंका डोंट निकली जाशे, तेनी जग्याए नोट टू आवशे ईट स्टेल फूड। ओके, तो बीजा पुरुषना आज्ञार्थनु इनडायरेक्ट स्पीच अमे शक्य होय एटला एक्जाम्पल आपी। मित्रों, तो लेट्स वाली रचना ए आज्ञार्थ वाक्यनो बीजो प्रकार छे। तो लेट्स छे, आपणे आगळ माहिती मेळवीए एम के वधारेमां वधारे लेट्स वाली आज्ञार्थ वाक्य रचना पूछवामां आवे छे। तो ज्यारे वाक्य लेट्स थी स्टार्ट थाय त्यारे एमां कोईने कोई काम करवानुं सूचन अथवा दरखास्त रजू करवामां आवे छे बरोबर। तो दाखला तरीके आपणे આવી રીતના બોલવું હોય તો બોલી શકાય, જો લેટ્स વિઝિટ ધ લાઇબ્રેરી, લેટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી। ગોવિંદ સેડ ટુ ગોપાલ, ગોવિંદે ગોપાલને કહ્યું ચલો ને આપણે લાઇબ્રેરીની મુલાકાત લઈએ। तो लाइब्रेरी मुलाकात लेवानुं सूचन कर्युं बरोबर। जो द लीडर सेड टू पीपल, नेताए लोकोने कह्युं लेट्स ग्रो मोर ट्रीज, भाईओ चलो आपणे वधु ने वधु वृक्षो उगाड़ीए बरोबर। तो वधु ने वधु वृक्षो उगाड़वानुं सूचन कर्युं छे, दरखास्त कर्युं छे बरोबर। माय फ्रेंड सेड टू मी लेट्स नॉट वेस्ट अवर टाइम, चलो आपणे आपणो समय वेड़फीए नहीं। तो समय न वेड़फवा माटेनुं सूचन रजू कर्युं छे। तो लेट्स आज्ञार्थ वाक्य रचना द्वारा, लेट्स आज्ञार्थ वाक्य रचना द्वारा टूका रूप में ए लेट्स बोलाय छे। याद राखजो भाईओ, आ ज्यारे तमने माहिती आपीए एटले कम्प्लीट माहिती अने आखा रूप में लेट्स द्वारा बरोबर। तो लेट्स थी ज्यारे आज्ञार्थ वाक्य रचना शरू थाय छे त्यारे एनी अंदर कोई विनंती नथी, कोई हुकम नथी, पण कोईने कोई काम करवा माटेनुं सूचन के दरखास्त छे। तो लेट्स आज्ञार्थ वाक्य रचनानुं मारे इनडायरेक्ट स्पीच करवुं छे, तो तेना माटे शुं? तो सौथी पहेला तो लेट्स नो अर्थ थाय चलो आपणे अमुक काम करीए, अमुक काम करवा माटेनुं सूचन रजू थाय छे। आमां अमुक काम करवा माटेनी दरखास्त रजू करवामां आवे छे। तो कोईने कोई काम करवा माटेनुं सूचन, कोईने कोई काम करवा माटेनी दरखास्त एटले लेट्स वाળી વાક્ય રચના, જો લેટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી, લેટ્સ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ બરોબર। तो लेट्स आज्ञार्थ वाक्य रचना है तेनु मारे इनडायरेक्ट स्पीच करवू है। तो सौथी पहलो फेरफार रिपोर्टिंग वर्ब तरीके अहींया सेड टू के टोल्ड ने दूर करी तेनी जग्याए सजेस्टेड टू वापरो अथवा प्रपोज्ड टू वापरवानुं। जो अत्यार सुधी आपणे जे वाक्यना प्रकार भण्या छीए एमां के रिपोर्टिंग वर्ब पछी टू नथी, ज्यारे लेट्स वाळी वाक्य रचनामां सजेस्ट पछी सजेस्टेड पछी टू वापरवामां आवे छे। शरत एटली के तेनी साथे सांभळनार होवो जोईए, बरोबर। सांभळनार न होय तो टू वपरातु नथी, पण मोटे भागे मित्रों वातचीत छे ए वातचीतनी अंदर सांभळनार होय ज छे। एटले आपणे लेट्स आज्ञार्थ वाक्य रचना एमां कोईने कोई सूचन छे एटले रिपोर्टिंग वर्ब सजेस्टेड टू अथवा प्रपोज्ड टू, प्रपोज्ड टू अथवा सजेस्टेड टू, बरोबर। प्रपोज्ड नो अर्थ थाय सूचन कर्युं, दरखास्त रजू करी। सजेस्टेड नो अर्थ थाय सूचन कर्युं, दरखास्त रजू करी। जो डायरेक्ट इनडायरेक्ट स्पीचनी अंदर रिपोर्टिंग वर्ब मित्रों बहु अगत्यना है वाक्यना प्रकार प्रमाणे। तो मैं तमने जो विधान वाक्य है तो एमां टोल्ड, डिक्लेयर्ड, इन्फॉर्म, स्टेटेड। प्रश्नार्थ वाक्य है आस्क्ड, वॉन्टेड टू नो, क्वेश्चन, इन्क्वायर्ड ऑफ। बीजा पुरुषनो आज्ञार्थ है रिपोर्टिंग वर्ब तरीके एडवाइस्ड, रिक्वेस्टेड, ऑर्डर्ड, वॉर्न, पछी एनी अंदर बेग्ड, आवा बधा शब्दों। तो अहींया लेट्सवाड़ी आज्ञार्थ रचना है एमां रिपोर्टिंग वर्ब तरीके सजेस्टेड टू अथवा तो प्रपोज्ड टू वापरवुं। ओके, पछी बीजो पॉइंट संयोजक तरीके अहींया धेट मुकाशे, बरोबर। पछी लेट्सवाड़ी जे आज्ञार्थ वाक्य रचना है ये ज्यारे आपणे इनडायरेक्ट स्पीच में फेरवीए त्यारे लेट्स एने दूर कर देवानुं, बरोबर। आखा फॉर्म में होय के टूका फॉर्म में लेट्स शब्द दूर थी जाशे, लेट्स शब्द दूर थी जाशे अने तेनी जग्याए धे शुड वापरवुं। जो शुड छे, शुड पछी क्रियापद मूळ क्रियापद मां ज आवे छे, एटले आमां पण बीजा पुरुषना आज्ञार्थ वाक्यनी जेम कारणमां फेरफार थतो नथी, बरोबर। धे शुड पछी वी वन मूळ क्रियापद आवशे, बरोबर। अन्य फेरफार नियम प्रमाणे आमां कारणमां फेरफार नथी थतो, एटले सर्वनाममां क्यारेक फेरफार, नजीकता दर्शक शब्दमां फेरफार, बाकी कोई कारणमां फेरफार थशे नहीं आज्ञार्थ वाक्यमां। हवे लेट्स आज्ञार्थ वाक्य रचनानुं मारे इनडायरेक्ट स्पीच करवुं छे। आ एक ज सूत्रथी हुं आवा बीजा अनेक वाक्यो फेरवी शकું છું। સૌથી પ્રથમ બોલનાર, તેના પછી સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ, તેના પછી સાંભળનાર, તેના પછી ધેટ આવશે। ધેટ પછી લેટ્સને દૂર કરી તેની જગ્યાએ ધે શુડ વાપરો। ધે શુડ, ધે શુડ વાપરા પછી મૂળ ક્રિયાપદ આવશે, એ મૂળ ક્રિયાપદ એટલે વી વન। जो धे शुड पछी क्यारे भूतकाळ नहीं आवे, धे शुड गो एम आवशे, धे शुड ग्रो एम आवशे, बरोबर। पण धे शुड प्लेड एम क्यारे बोलातुं नथी, पछी अन्य शब्द। ओके, तो आपणे आटली लेट्सवाड़ी आज्ञार्थ वाक्य रचना छे एनी माहिती मेळवी। तो हवे तमारी पासे आटला पांचक वाक्यो छे तमने आवडी शकशे। ध चिल्ड्रन सेड टू ध क्लास टीचर लेट्स एरेन्ज ए टूर ऑफ राजस्थान। बाळकोए वर्ग शिक्षकने कह्युं सर चालो ने आपणे राजस्थाननो प्रवास गोठवीए। जो अहींया लेट्सवाड़ी आज्ञार्थ रचना एटले कोईने कोई सूचन रजू थाय छे, सूचन। तो सौथी प्रथम अहींया सजेस्टेड, ध चिल्ड्रन सजेस्टेड टू ध क्लास टीचर। पछी बे वाक्यने जोडवा माटे धेट वापरवानुं, लेट्सने दूर करी दीधुं, धे शुड, धे शुड पछी मूळ क्रियापद एरेन्ज। बस एक सूत्र मित्रों आपणे आवा बीजा अनेक वाक्यो साचा पाडी शके छे। ધ લીડર ટોલ્ડ ધ પીપલ લેટ્સ ગ્રો મોર ટ્રીઝ। તો લેટ્સ છે હા કોઈને કોઈ સૂચન રજૂ થયું છે, દરખાસ્ત રજૂ થાય છે। ઓકે, તો અહીંયા ધ લીડર સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ ધ પીપલ, પછી લેટ્સને દૂર કરી દીધું છે। અહીંયા બે વાક્યને જોડવા માટે ધેટ અને પછી ધે શુડ, પછી એના પછી વી વન મૂળ ક્રિયાપદ, ધે શુડ ગ્રો મોર ટ્રીઝ। મિસિસ દેસાઈ સેડ ટુ ધ પ્યુપિલ્સ लेट्स क्लीन अवर क्लास। चलो ने बाळको आज आप क्लासरूम साफ करिए। मिसिस देसाई सजेस्टेड टू ध प्यूपिल्स। पछी जो सजेस्टेड टू अथवा तो प्रपोज्ड टू बे वाक्यने जोड़वा माटे अहींया धेट वापरवानुं, लेट्स ने दूर करी दीधुं छे तेनी जग्याए धे शुड, पछी क्लीन नु क्लीन वी वन मूळ क्रियापद आवशे, पछी अवर छे तेनी जग्याए धेर आवशे, धेट धे शुड क्लीन धेर क्लास। जिगर सेड टू जिग्ना लेट्स नॉट वेस्ट अवर टाइम। तो जिगर सजेस्टेड टू जिग्ना धेट पछी धे शुड नॉट। जो अहींया लेट्स पछी नॉट है તો ગભરાવાનું નહીં ભાઈઓ. શુડ પછી નોટ વાપરી દેવાનો. પછી V1 ફાધર સેડ ટુ હિઝ સન લેટ્સ નોટ ફાઇટ વિથ વન અનધર. પિતાએ તેના દીકરાઓને કહ્યું ચલો આપણે એકબીજા સાથે ઝઘડીએ નહીં. તો સૂચન કર્યું ન ઝઘડવાનું. ફાધર સજેસ્ટેડ ટુ હિઝ સન્સ ફાધર પ્રપોઝડ ટુ હિઝ સન્સ ધેટ ધે શુડ નોટ ફાઇટ વિથ વન અનધર. તો આટલા પોઈન્ટ આપણે એક સૂત્રથી આપણે ફેરવી શકીએ છીએ. હવે મિત્રો લેટ્સની જેમ ક્યારેક આજ્ઞાર્થ વાક્ય લેટવાળી લેટ્સની બદલે ક્યારેક આપણને પહેલા અને ત્રીજા પુરુષ એમ કે જોવા મળશે. જો લેટ મી, લેટ હિમ. તો આની અંદર કોઈ સૂચન નથી, આની અંદર વિનંતી રજૂ કરવામાં આવી છે. જો લેટ મી આજ્ઞાર્થ રચના વિનંતી દ્વારા કાર્ય કરવાની રજા કે પરવાનગી સૂચવે છે આમાં. જ્યારે લેટ્સ હોય ત્યારે એની અંદર કોઈને કોઈ કામ કરવા માટેનું સૂચન, કોઈને કોઈ કામ કરવા માટેની દરખાસ્ત રજૂ થાય છે. પણ લેટ્સને બદલે આવી રીતના આપ્યું હોય મિત્રો આમાં લેટ મી, લેટ હિમ, લેટ હિમ, લેટ બોયસ, લેટ બોયસ. ત્યારે એમાં દરખાસ્ત કે સૂચન નથી, ત્યારે એમાં અમુક કામ કરવા માટેની વિનંતી છે, અમુક કામ કરવા માટેની રજા પરવાનગી માગી છે, રજા પરવાનગી. બરોબર. જો આમાં આપણને માહિતી આપી છે. સન સેડ ટુ હિઝ મધર લેટ મી ગો આઉટસાઇડ મમ્મી. પુત્રએ તેના મમ્મીને કહ્યું મમ્મી તું મને બહાર જવા દે ને. તો બહાર જવા માટેની રજા પરવાનગી માગી છે. તો લેટ પછી મી હોય, લેટ પછી હિમ હોય કે ત્રીજો પુરુષ ટૂંકમાં ભાઈઓ. તો એમાં સૂચન કે દરખાસ્ત નથી, એમાં કોઈને કોઈ કામ કરવા માટેની રજા પરવાનગી છે. તો મારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. તો એમાં આપણે જો લેટ મી ગો હોમ અર્લી સર સાહેબ મને ઘરે વહેલાસર જવા દો ને. તો વહેલાસર જવા માટેની વિનંતી રજૂ થાય છે. બરોબર. રજા પરવાનગી માગે છે. તો એનું મારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. તો શું કરવાનું? તો એમાં સેટ ટુ કે ટોલને દૂર કરી એની જગ્યાએ રિક્વેસ્ટેડ, આસ્કડ કે ટોલ્ડ વાપરો. બરોબર. સંયોજક તરીકે આપણે આમાં ધેટય નથી આવતું. બરોબર. ઇફ વેધર કાંઈ નહીં, જે લેટ આપ્યું છે એની આગળ ટુ મૂકી દો એટલે ટુ લેટ કરવાનું. બરોબર. નકાર રચના છે ઓકે, તો નોટ ટુ લેટ વાપરવાનું, નોટ ટુ શબ્દ વાપરવો પડે અને એના પછી લેટ વાપરો. આમાં કાળમાં ફેરફાર થતા નથી. હવે જ્યારે વિનંતી, રજા કે પરવાનગી રજૂ થાય છે અને એનું મારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. તો સૌથી પ્રથમ બોલનાર, તેના પછી રિક્વેસ્ટેડ અથવા ટોલ્ડ અથવા આસ્કડ વાપરો, તેના પછી સાંભળનાર, પછી સંયોજક તરીકે હકારમાં ટુ એટલે કે ટુ લેટ અને નકારમાં નોટ ટુ લેટ મૂકો. તેના પછી કર્મ આવે અને પછી મૂળ ક્રિયાપદ. એ મૂળ ક્રિયાપદ ક્યારેય મિત્રો અહીંયા ભૂતકાળમાં નહીં. આ એક સૂત્ર જો તમે ધ્યાનમાં આપ્યું હોય તો જુઓ આટલા બીજા કેટલાય વાક્યો છે એ તમને આવડી શકશે. કૃપાલી સેડ ટુ હર મધર લેટ મી પ્લે ફોર સમ ટાઈમ મમ્મી મને થોડી વાર માટે રમવા દે ને. તો રમવા માટેની રજા કે પરવાનગી માગી છે. તો એ વિનંતી રૂપે કૃપાલી રિક્વેસ્ટેડ હર મધર. બરોબર. કૃપાલી આસ્કડ હર મધર. પછી તરત જ સીધું ટુ લેટ. પછી મી છે પ્રથમ પુરુષ બોલના પ્રમાણે એટલે કૃપાલી છે એટલે હર. પછી પ્લે મૂળ ક્રિયાપદનું એમનેમ જ રહે. આજ્ઞાર્થ વાક્ય રચનામાં કાળમાં ફેરફાર ક્યારેય મિત્રો થતો નથી એટલે પ્લેનું પ્લે જ રહેશે ફોર સમ ટાઈમ. એટલે આની અંદર વિનંતી એમ કે રજૂ કરે છે, રજા કે પરવાનગી માગે છે રમવા માટેની એટલે ટુ લેટ. ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ ટીચર્સ લેટ ધ ચિલ્ડ્રન ગો હોમ અર્લી. આચાર્યશ્રીએ શિક્ષકોને કહ્યું બાળકોને વહેલાસર જવાની રજા આપો. બરોબર. તો વહેલાસર જવા માટેની રજા કે પરવાનગી વ્યક્ત કરે છે, રજા અથવા પરવાનગી આપે છે. તો રજા કે પરવાનગી બતાવી હોય ત્યારે આ લેટવાળી વાક્ય રચના છે. તો ધ પ્રિન્સિપાલ આસ્ક્ડ ધ ટીચર્સ, ધ પ્રિન્સિપાલ ટોલ્ડ ધ ટીચર્સ. પ્રિન્સિપાલ પછી રિક્વેસ્ટ ન કરે, બને ત્યાં સુધી મોટી વ્યક્તિ હોય ને ત્યારે અહીંયા આસ્ક્ડ અથવા તો ટોલ્ડ વપરાય. તો એ પોતે એમ કે અમુક કામ કરવા માટેની રજા આપે છે. ધ પ્રિન્સિપાલ આસ્ક્ડ ધ ટીચર્સ ટુ લેટ ધ ચિલ્ડ્રન હોમ અર્લી. To let the children go home early. Mother said to her son, "Don't let your sister disturb." માતાએ તેના પુત્રને કહ્યું, બેટા બહેનને તું ડિસ્ટર્બ ન કરીશ. તો જો મધર રિક્વેસ્ટેડ હર સન, પછી હું અહીંયા કદાચ આસ્કડ પણ વાપરી શકું, ટોલ્ડ પણ વાપરી શકું, डिस्टर्ब न करवा माटेनु एम के एनी अंदर परवानगी मांगी छे। मधर रिक्वेस्टेड हर सन, डोंट ने दूर कर दीधुं, तेनी जग्याए नोट टू वापरूं, लेट योर छे सांभळनार सन प्रमाणे एटले हिज सिस्टर डिस्टर्ब नु डिस्टर्ब ज रहेशे। तो लेट वाली वाक्य रचना के जेमां पेलो पुरुष मी अने त्रीजो पुरुष हिम हर के बहुवचन नाम छे तो एमां रजा परवानगी व्यक्त थाय छे। एटले आपणे रिक्वेस्टेड, टोल्ड के आस्क्ड रिपोर्टिंग वर्ब वापरी अने केवी रीते इनडायरेक्ट स्पीच करवू तेनी में माहिती आपी। मित्रों, तो बीजा पुरुषना आज्ञार्थ वाक्य रचना अने पेला अने त्रीजा पुरुषना आज्ञार्थ वाक्य रचनानु इनडायरेक्ट स्पीच केवी रीते थाय छे मैं ए तमने आ विडियो द्वारा शक्य होय एटली सहेली माहिती आपी अने तमने समजाववानी भरपूर कोशिश करी छे। मने पूरेपूरी आशा छे के आज्ञार्थ वाक्यनु इनडायरेक्ट स्पीच जो तमे आटला पॉइंट्स ध्यान में राखशो, एक एक सूत्र बधानी अंदर आपेलू छे, एक एक सूत्र जो तमे मन में समझी लेशो। एक्जाम्पल द्वारा मित्रों सूत्र ने समझो, हमेशा जेटलू तमे एक्जाम्पल द्वारा सूत्र ने समझशो ने एटलू जल्दी समझाई जशे। तो चौक्कस तमने ख्याल आवी गयो हशे। मित्रों, अमारी एक ज आपने पण रिक्वेस्ट है कि शक्य होय एटला अमारा आ विडियो जोई अने तमारा प्रतिभाव आपो, तमारी कमेंट्स आपो। शक्य होय एटली तमारी कमेंट्स है ये अमने आवकार्य है। जो तमने अमारो आ विडियो पसंद पड्यो होय तो तमे लाइक करो, शेर करो, बीजा मित्रों सुधी पहोंचाडो। जो अमारी आ चेनल है एमां सब्सक्राइब करवानुं के बाकी रही जतुं होय तो सब्सक्राइब करो, बाजू में बेल जेवी निशानी है तेना उपर क्लिक करी